તો હાલમાં અરબસાગરની અંદર એક મોટી હલચલ શરૂ થઈ હોવાની જાણકારી મળી રહી છે અને અરબસાગરની મોટી હલચલ જે છે તે ગુજરાતમાં કેવો વરસાદ લાવી શકે છે અથવા તો ભારે વરસાદ લાવી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સૌથી પહેલા અમે આપને બતાવી દઈએ કે અહીંયા આગળ અરબ સાગરમાં અઢાર ઓગણીસ તારીખની આસપાસ આપ જોઈ રહ્યા છો કે એક લો પ્રેશર બની રહ્યું છે

ોમનાથની શું પરિસ્થિતિ હતી તે તો ફક્ત સાયકલોનિક સર્ક્યુલેશન હતું આ લો પ્રેશર જે છે તે આગળ વધી રહ્યું છે હવે અત્યારના જે રૂટ જોવા મળી રહ્યો છે એ અઢાર ઓગણીસ તારીખથી જેમ જેમ આગળ જઈએ છે તેમ તેમ હાલ પૂરતો તેનો જે રૂટ છે તે થોડો ગુજરાત તરફ આવતો જોવા મળી રહ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર તરફ તે આગળ વધતું જોવા મળી રહ્યું છે તારીખની આ પરિસ્થિતિ અંદર અંદર પવનની પવનની ગતિ ગતિ તેજ થઈ રહી છે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે પરંતુ હાલમાં જે આપ દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે આ અરબસાગર અહીંયાથી જે આ લો પ્રેશર જે છે તે ધીમે ધીમે ડેવલપ થતું ઉપર જશે એટલે સ્વાભાવિક રીતે ઓગણીસ થી વીસ તારીખની આસપાસ વરસાદની પરિસ્થિતિ પણ થોડી સાનુકૂળ રહેશે જે એકદમ વરસાદ બંધ થઈ ગયો છે ફક્ત ઝાપટા આવી રહ્યા છે એવું નહીં હોય સારો એવો વરસાદ જોવા મળશે અને તે સીમિત વિસ્તારો પૂરતો હોય તો પણ નવાય નહીં એકવીસ તારીખથી આમ જોશો તો જે દરિયા કિનારો દક્ષિણ ભારતનો છે એ દરિયા કિનારાથી થોડી લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ થઈ અને આ જે સિસ્ટમ જે લો પ્રેશર જે છે તે આગળ જતું જોવા મળી રહ્યું છે અને તેની જે પરિસ્થિતિ છે કે તે દરિયા કિનારાના વિસ્તારોની નજીક છે પરંતુ અત્યાર સુધી ત્રેવીસ થી ચોવીસ તારીખ સુધીની આસપાસની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે તે હજી દરિયા કિનારાના કોઈ પણ વિસ્તારોને અડતું નથી જે દક્ષિણ ભારતના દરિયા કિનારાના વિસ્તારો છે તેની જે ગતિ છે તે વધી રહી છે અને તે આવી રહ્યું છે ભારતની નજીક હવે અહીંયા આગળ એ વાત સમજવાની છે કારણ કે જે પ્રોજેક્શન છે એ પ્રોજેક્શન ત્રેવીસ તારીખ સુધીનું છે એટલે કે જે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે આ લો પ્રેશરની તે ત્રેવીસ તારીખ સુધી સીમિત થઈ જાય છે ત્રેવીસ તારીખ પૂરતી જ આ પરિસ્થિતિ છે અને તેનાથી આગળ આ જોવા નથી મળી રહ્યું પરંતુ અરબ સાગરમાં જ્યારે જ્યારે આવી કોઈ સિસ્ટમ થાય છે જેમ પવનની ગતિ પણ આપ જોશો તો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની બતાવતા હશે આપણે આ જે વિસ્તાર છે આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન હશે અને તેની સાથે સાથે ચુમ્મોતેર થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ ત્યાં આગળ તમને જોવા મળશે હવે જ્યારે ત્રીસ તારીખ સુધીની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે જે અરબસાગરની અંદર છે પંચોતેર છોતેર પણ છે ત્યારે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં જે છે તે ભારે પવન જોવા મળી રહ્યો છે અને ભારે આ વિસ્તારમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે જો આ લો પ્રેશર આ રીતે જ આગળ વધે છે તો આમ તો અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે પંદર તારીખ પછી ફરી એક વખત ભારે વરસાદની પરિસ્થિતિ જે છે તે જોવા મળી શકે છે અલગ અલગ આગાહીકારોનું અલગ અલગ માનવું છે પરંતુ હાલમાં જે જીએફએસ મોડલ છે જીએફએસ મોડલ પ્રમાણે એવું દેખાડવામાં આવી રહ્યું છે કે ત્રેવીસ થી ચોવીસ તારીખની આસપાસ આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગળ વધી શકે છે અહીંયા અનેક લોકોને સવાલ હશે કે શું આ ચક્રવાતમાં માની શકાય અથવા ચક્રવાતમાં પરિવર્તિત થશે કે કેમ તો તે હજી કેવું થોડું વહેલું થઈ જશે કારણ કે સામાન્ય રીતે જે સિસ્ટમ ધીમે ધીમે ડેવલપ થતી હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે અહીંયા આગળ જો કોઈ સાયક્લોનિક સિસ્ટમ હોય તો સામે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ હોય છે જેના કારણે જે પણ પ્રેશર બનેલું હોય લો પ્રેશર બનેલું હોય સાયકોલોનિક પ્રેશર બનેલું હોય એ થોડું ઘણું ફંટાઈ જતું હોય છે આ વખતે એવું થાય છે કે નહીં તે અત્યારથી કેવું થોડું મુશ્કેલ છે કારણ કે લો પ્રેશર છે એક્ટિવ જોવા મળી રહ્યું છે અને તેની અસર ગુજરાત પર થશે તેમાં કોઈ બે મત નથી પરંતુ આગળ જતાં જતા શું પરિસ્થિતિ થાય છે ત્રેવીસ તારીખ પછી સૌથી વધારે મહત્વની વાત છે કે જ્યારે પ્રોજેક્શન આવશે ત્યારે ખ્યાલ આવશે કે શું તે ચક્રવાતમાં પરિવર્તિત થાય તેવી કોઈ પરિસ્થિતિ છે